બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચના પાલેજ નજીક મોડી રાત્રે આઈસર ટેમ્પોએ ત્રણ લોકોને અર્ફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે બેને ઈજાઓ થવા પામી હતી ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 પર ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં એક 12 વર્ષના કિશોરનું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક આયસર ટેમ્પો ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે કફલતભરી રીતે હંકારી સર્વિસ રોડ પર ચાલી રહેલા યશકુમાર પ્રજાપતિ જ્યોતિબેન તેમજ ગાયત્રીબેનને અડફેટે લેતા યશકુમાર પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન યશકુમારનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે અકસ્માતમાં જ્યોતિબેન તેમજ ગાયત્રીબેનને ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનાની જાણ થતાં જ પાલેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આઈસો આઇસર ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી યકુબ પટેલ છેડવી ભરૂચ